સુરત સિવિલ હોસ્પિટલમાં એક વર્ષ અગાઉ ઉચ્ચ તબીબો દ્વારા કરવામાં આવતી કનડગતના કારણે ડોક્ટર ધવલ પરમારે હોસ્પિટલના બિલ્ડિંગ પરથી પડતું મૂકી આપઘાત કરી લેવાના એક વર્ષ બાદ પણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ નહીં કરવા તથા સરકાર દ્વારા આ પ્રકરણમાં સંડોવાયેલા જવાબદાર એવા ઉચ્ચ તબીબોની બદલી નહીં કરી રહેલા અન્યાયથી દલિત સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. આ આપઘાત પ્રકરણને એક વર્ષ વીતી ગયા હોવા છતાં પણ સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે કિમ નજીકના પીપોદરા ખાતે દલિત સમાજ દ્વારા ડોક્ટર ધવલ પરમારને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક વર્ષ અગાઉ સિવિલ હોસ્પિટલના માસ્ટર ઓફ સર્જરીના ડોક્ટર ધવલ પરમારે કોલેજ તથા હોસ્પિટલના ઉચ્ચ તબીબો દ્વારા અપાયેલા અમાનુષી ત્રાસના કારણે હોસ્પિટલના નવા બંધાતા બિલ્ડિંગ પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જોકે આ પ્રકરણમાં જવાબદાર એવા હોસ્પિટલ અને કોલેજના તબીબો સામે ખડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ ઘટનાને લઈને એક વર્ષ વીતી ગયા હોવા છતાં પણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જ્યારે સરકાર પણ જાતે દલિત વિરોધી માનસિકતા ધરાવતી હોય તે રીતે જે તબીબોના પોલીસ ફરિયાદનામો આવ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી નહીં કરી તેઓની બદલી પણ સુધા કરવામાં આવી નથી. દલિત સમાજના યુવાન એવા ડોક્ટર ધવલ પરમારના આપઘાતને એક વર્ષ વીતી જતાં કિમ નજીકના પીપોદરા ગામે દલિત સમાજ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દલિત સમાજના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટર ધવલ પરમારને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કામગીરી વધારે પડતી સોંપી અને એને લગભગ તો એવું કહેવાય કે એને મારી જ નાખવામાં આવ્યો છે. ડૉક્ટરે એવું કેમ કે એ સુસાઇડ કર્યું છે, પરંતુ એવું પહેલાં તબક્કે જોતા લાગતું નથી. આપણે ગત વખતે માંગરોલ મુકામે ખૂબ મોટી રેલી કાઢેલી. બીએસસીની અંદર આપણા સમાજની અંદર બીજા કોઈ દીકરાઓને આવો અનુભવ ન થાય અથવા કોઈ વાલી આવા સંજોગોમાંથી પસાર ન થાય એટલા માટે થોડોક હું વ્યથિત છું. અને એના માટે જો આપણે તમે કીધું તેમ આપણે બધું જ કરવા તૈયાર છીએ. અને એક વર્ષ થયું તેમ છતાં પોલીસ તંત્ર કે રાજકારણની રીતે કોઈ આપણને સહકાર મળ્યો નથી. ધવલ પરમાર 4/7/17 રોજ સિવિલ હોસ્પિટલમાંથી એનો મૃતદેહ મળેલો હતો અને ત્યાં એ માસ્ટર ઓફ સર્જરી માટે અભ્યાસ માટે હતો અને તે દરમિયાન ત્યાંના ડૉક્ટરો નરેન મકવાણા છે, મિલન ઉમણિયા છે, ડૉક્ટર વર્મા છે, ડૉક્ટર બ્રહ્મભટ્ટ છે, એ લોકોના માનસિક ત્રાસના કારણે એવું આવે એણે પગલું ભર્યું છે એવું એ લોકોનું કહેવું છે કે આ રીતે એમણે નવમા માળેથી જમ્પ કર્યો છે. ખરેખર શું હકીકત છે એ આજે એક વર્ષ થયું તેમ છતાં પણ કોઈ પણ જાતની તપાસ પણ ચાલતી નથી એવું લાગે છે. કારણ કે એક વર્ષની અંદર કોર્ટમાં કેસ પણ હજુ ગયો નથી એટલે એને ન્યાય મળે એ માટે અને એની શ્રદ્ધાંજલિ માટે આજે ભેગા થયા છે અહીંયા આગળ પીપોદરાની અંદર.